હવે આગળ વાત કરીએ તો રામનવમી નિમિત્તે 500 કિલો ગાય માતાને લાડુ ખવડાવતા નવા ગામવાસી ગાય માતાને લાડુ ખવડાવી ધન્યતા અનુભવી. આ ગામમાં અઠવાડિયામાં 2 વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે, તેમજ અન્ય તહેવારોમાં પણ ગાય માતાને લાડુ આપી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગાયને હિન્દુ ધર્મમાં માતા તરીકે માનવામાં આવે છે. બધા પશુઓમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર માન્યતા છે કે ગાયને શરીર પર 33 કરોડ દેવી દેવતા વાસ કરે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત ગાયની પૂજા કરે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી. આવી વ્યક્તિ પર આવનારી તમામ સમસ્યાઓ ગાય પોતાના પર લઈ લે છે. જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં રામનવમી નિમિત્તે 500 કિલો લાડુ બનાવીને નવા ગામ તેમજ દાણીધાર ગૌશાળામાં જઈને ગાય માતાને લાડુ ખવડાવવામાં આવ્યા, તેમજ આ ગામમાં દર અઠવાડિયામાં 2 વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે, ત્યારે આજે નવા ગામ વાસીઓ દ્વારા 500 કિલોના ગાયો લાડુ બનાવી નવા ગામ તેમજ કાલાવડની 5 ગૌશાળામાં તેમજ લીલી લંગડી બીમાર ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા. જ્યારે નવા ગામની વાત કરીએ તો ગૌપ્રેમી નવા ગામ હવે હંમેશા ગાયો માટે લાડુ બનાવીને ગાય માતાની સેવા કરે છે. હિન્દુ શાસ્ત્ર મુજબ ગાયની પૂજા અને નાના નાના ઉપાય તમારા જીવનમાં ખુશીઓથી ભરી દે છે. આવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ સવારે ઉઠીને ગાયને લગતા ઉપાયો કરશો તો સફળતા તમારા પગ ચૂમી લેશે. ત્યારે નવા ગામવાસીઓએ 500 કિલો લાડુ ગાય માતાને ખવડાવી ધન્યતા અનુભવી. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.